गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू अनदर वीडियो ऑफ थर्मोडायनेमिक्स। आपनो सब्जेक्ट छे डिप्लोमा मिकेनिकल इंजीनियरिंग में थर्ड सेमेस्टर में थर्मोडायनेमिक्स। हवे एमां आपणे नवो चेप्टर स्टार्ट कर्यो हतो, चेप्टर नंबर 3 आइडियल गैस अने थर्मोडायनेमिक प्रोसेसेस। हवे एमां आपणे बधा गैस लॉज जोई गया था, पछी आपणे जोई गया था कि गैस कोन्स्टंट इक्वेशन शुं आवे छे, कैरेक्टरिस्टिक गैस इक्वेशन शुं आवे छे, एना यूनिट शुं आवे छे। પછી આપણે જોઈ ગયા હતા કે સ્પેસિફિક હીટ કોને કહેવાય, એમાં જોઈ ગયા હતા કે સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ કોને કહેવાય, સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ પ્રેશર કોને કહેવાય। પછી આપણે બંધો સ્પેસિફિક હીટ એટલે કે સીપી અને સીવી વચ્ચેના રિલેશન જોઈ ગયા હતા। પછી આપણે જોઈ ગયા હતા ક્લાસિફિકેશન ઓફ થર્મોડાયનેમિક પ્રોપર્ટીઝ એટલે કે પ્રોસેસીસ, એમાં ફ્લો પ્રોસેસ આવે, નોન ફ્લો પ્રોસેસ આવે, ફ્લો પ્રોસેસમાં આગળ ક્લાસિફિકેશન થાય, નોન ફ્લો પ્રોસેસમાં આગળ ક્લાસિફિકેશન થાય। પછી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ કોને કહેવાય, બરાબર। એના માટે આપણે જોઈ ગયા હતા કે એક્સપેરિમેન્ટલ સેટઅપ કેવું આવે છે, બરાબર, કે યુ ગ્લાસ ટ્યુબની અંદર એક ટ્યુબ નાખીને એમાં શું કર્યું હતું આપણે, ગેસ ફિલ કર્યો હતો, અને બીજી બાજુ શું કર્યું હતું આપણે, મર્ક્યુરી ફિલ કર્યું હતું। પછી આપણે એનું પ્રેશર વોલ્યુમ, પ્રેશર અને વોલ્યુમનું રિલેશન જોઈ ગયા હતા, આ ટેમ્પરેચર અને એન્ટ્રોપીનું રિલેશન જોઈ ગયા હતા, બરાબર। પછી શું કર્યું હતું કે થર્મલ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ હોય બરાબર, એને શું કહેવાય, હાઇપરબોલિક પ્રોસેસ પણ કહેવાય, એમ કે એનું જે પીવી રિલેશન છે તે શું બતાવે છે, હાઇપરબોલિક કર્વના ટાઈપમાં આવે છે, એટલે એને શું કહેવાય, હાઇપરબોલિક પ્રોસેસ કહેવાય। પછી આપણે એના પ્રોપર્ટીઝમાં થતા ચેન્જ જોઈ ગયા હતા, એમાં આપણે જોયું હતું કે પ્રેશર વોલ્યુમ અને ટેમ્પરેચર વચ્ચે શું રિલેશન આવે છે, શું રિલેશન આવતું હતું કે P1V1 ઇઝ ઇક્વલ ટુ P2V2 પર રિલેશન મળ્યો હતો। પછી આપણે એના માટે વર્ક ડન નું ઇક્વેશન ગોતી ગયા હતા કે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ હોય ત્યારે વર્ક ડન નું શું ઇક્વેશન આવે, એના માટે આપણે ચાર ઇક્વેશન ડિરાઈવ કર્યા હતા કે વર્ક ડન, વર્ક ફ્રોમ 1 ટુ 2 ઇઝ ઇક્વલ ટુ P1V1 log V2 / V1, સેમ રીતે P1V1 log P1 / P2 ને MRT1 એટલે કે P1V1 ને શું કરવાનું છે, રિપ્લેસ કરવાનું છે MRT1 થી। પછી આપણે જોઈ ગયા હતા કે હીટ ટ્રાન્સફર ઇક્વેશન શું આવે, તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ લગાવીએ તો શું આવે, dQ ઇઝ ઇક્વલ ટુ dW + dU, પણ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસમાં શું થવાનું, dU ની વેલ્યુ કેટલી આવવાની, 0, કેમ કે ડેલ્ટા T કેટલું થવાનું, 0 થવાનું, અને શું મળે, dQ ઇઝ ઇક્વલ ટુ dW મળ્યું આપણને, એટલે કે જેટલું હીટ ટ્રાન્સફર થાય એટલું જ આપણને વર્ક ડન મળે, કે જેટલું જ વર્ક ડન મળે એટલું જ આપણને હીટ ટ્રાન્સફર મળે, મતલબ કે આપણી પાસે વર્ક ડન ના ઇક્વેશન અને હીટ ટ્રાન્સફર ના ઇક્વેશન કયા હતા, સેમ ચાર ઇક્વેશન રહેવા હતા, બરાબર। પછી આપણે લાસ્ટ જોઈ ગયા કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી કેટલી આવે, તો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી કેટલું આવે, dU બરાબર 0 આવે, બરાબર। આટલી વસ્તુ આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં, બરાબર, એમાં આપણે આખું કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ માટે જોઈ ગયા હતા। હવે આપણે આગળ જોવાનું છે કે એડિયાબેટિક પ્રોસેસ, એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય, બરાબર। તો આપણો ટોપિક છે આજનો એડિયાબેટિક પ્રોસેસ। તો એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય, કે એક એવી પ્રોસેસ કે જેમાં હીટ ટ્રાન્સફર નથી થતું, બરાબર, સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે હીટ ટ્રાન્સફર કેટલું છે, 0 છે, તો એને શું કહેવાશે, એડિયાબેટિક પ્રોસેસ કહેવાશે। ઇન ધીસ પ્રોસેસ ધેર ઇઝ નો હીટ ટ્રાન્સફર બિટવીન સિસ્ટમ અને સરાઉન્ડિંગ, એડિયાબેટિક પ્રોસેસમાં સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે કોઈ બી હીટ ટ્રાન્સફર નથી થતું, સો એનર્જી ટ્રાન્સફર બિટવીન સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ ટેક્સ પ્લેસ એઝ વર્ક ઓનલી, મતલબ કે મારા સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે હીટ ટ્રાન્સફર થાય એ કોના ફોર્મમાં આવવાનું છે, વર્કના ફોર્મમાં જ આવશે, વિચ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી ઓફ ધ સિસ્ટમ, મતલબ કે શું થવાનું, કે જેટલું મને વર્ક મળ્યું એટલું મળવાનું છે, પાછું મારું ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી જેટલું જ મળવાનું છે। ડ્યુરિંગ એક્સપાન્શન પ્રોસેસ વર્ક ઇઝ ડન બાય ધ સિસ્ટમ, સો ઇન્ટરનલ એનર્જી ઓફ ધ સિસ્ટમ ડિક્રીઝ, શું કીધું, કે જ્યારે મારું એક્સપાન્શન પ્રોસેસ થાય ત્યારે મારી સિસ્ટમ છે તે વર્ક કરશે, બરાબર, એના કારણે શું થવાની, કે મારી ઇન્ટરનલ એનર્જીમાં ડિક્રીમેન્ટ જોવા મળશે મારે, ને ડ્યુરિંગ કમ્પ્રેશન પ્રોસેસ વર્ક ઇઝ ડન બાય ધ સરાઉન્ડિંગ, સો એક્સટર્નલ ઇન્ટરનલ એનર્જી ઇન્ક્રીઝ, ને જ્યારે આપણું કમ્પ્રેશન વર્ક થવાનું છે તો શું થવાનું છે, મારા સિસ્ટમના ઉપર વર્ક થવાનું છે, એટલે મારી ઇન્ટરનલ એનર્જી વધી જશે, બરાબર, સમજ પડી ગઈ આપણે એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય। ચલો
હવે એડિયાબેટિક પ્રોસેસ માં બે ટાઈપ આવે છે. ફર્સ્ટ આવે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ, મતલબ કે ફ્રિક્શનલેસ એડિયાબેટિક પ્રોસેસ. રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય છે આપણે આગળ જોઈ જશું. ને સેકન્ડ આવે આપણું ઇરિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. પહેલું આવે આપણું રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ, સેકન્ડ આવે ઇરિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. તો રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય? ધ એડિયાબેટિક પ્રોસેસ ઇન વિચ એન્ટ્રોપી રિમેન્સ કોન્સ્ટન્ટ ઇઝ નોન એઝ રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ ઓર ફ્રિક્શનલેસ એડિયાબેટિક પ્રોસેસ. તો એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય? રિવર્સિબલ, કે એવી એડિયાબેટિક પ્રોસેસ કે જેમાં મારી એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહી છે, એને શું કહેવાશે? રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. ધીસ પ્રોસેસ ઇઝ ઓલ્સો નોન એઝ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. બરાબર, આ પ્રોસેસ શું કહેવાશે? આઇસેન્ટ્રોપિક પ્રોસેસ બી કહેવાશે. કોન્સ્ટન્ટ એન્ટ્રોપી પ્રોસેસ ઓર આઈડિયલ એડિયાબેટિક પ્રોસેસ. બરાબર, કાં તો આઇસેન્ટ્રોપિક પ્રોસેસ કહેવાય, કાં પછી કોન્સ્ટન્ટ એન્ટ્રોપી પ્રોસેસ કહેવાય, કાં પછી આઈડિયલ એડિયાબેટિક પ્રોસેસ કહેવાય, કે જેમાં ડીએસ ઇક્વલ ટુ શું થવાનું? ઝીરો, એટલે કે ચેન્જ ઇન એન્ટ્રોપી ઝીરો. ફોલોઈંગ થ્રી કન્ડિશન્સ મસ્ટ બી સેટિસ્ફાઈડ ઇન અ પ્રોસેસ ફોર પ્રોસેસ ટુ બી આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. કે હવે કોઈ બી પ્રોસેસ હોય એને જો આપણે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ કેવું હોય તો નીચેની ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. નો હીટ ટ્રાન્સફર ટેક પ્લેસ બિટવીન સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ, કે સિસ્ટમ ને સરાઉન્ડિંગ વચ્ચે કોઈ બી હીટ ટ્રાન્સફર થવું નહીં જોઈએ. ધ પ્રોસેસ મસ્ટ બી ફ્રિક્શનલેસ પ્રોસેસ, કે આપણું જે પ્રોસેસ છે એમાં કોઈ બી ફ્રિક્શન લાગવું નહીં જોઈએ. વર્ક મસ્ટ બી ડન બાય ધ ગેસ ઇન એક્સપાન્શન પ્રોસેસ એન્ડ વર્ક મસ્ટ બી ડન ઓન ધ ગેસ ઇન કમ્પ્રેશન પ્રોસેસ. મતલબ કે જ્યારે એક્સપાન્શન થાય તો મારું વર્ક છે તે ગેસ ઉપર થવું જોઈએ, બરાબર, ગેસના દ્વારા થવું જોઈએ. ને જો કમ્પ્રેશન પ્રોસેસ હોય તો ગેસના ઉપર વર્ક થવું જોઈએ. બરાબર, એમ તો આપણે શું કહેવાય કે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ છે, એની આ ત્રણ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. પછી નેક્સ્ટ આવે આપણું ઇરિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. તો એવી પ્રોસેસ કે જેમાં ફ્રિક્શન છે ને એન્ટ્રોપી દર વખતે બદલાય, સિસ્ટમની એન્ટ્રોપી વારે વારે બદલાવાની, ને જેના અંદર ફ્રિક્શન મોજૂદ છે, પ્રેઝન્ટ છે, એ વસ્તુને શું કહેવાશે? આપણું ઇરિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ. બરાબર, એન્ટ્રોપી ઓલવેઝ ઇન્ક્રીઝસ ઇન ઇરિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ ઇરિસ્પેક્ટિવ ટુ ધ ડાયરેક્શન ઓફ પ્રોસેસ. કે મારું પ્રોસેસ ભલે ગમે તે ડાયરેક્શનમાં થવાનું, પણ એના અંદર એન્ટ્રોપીમાં ઓલવેઝ શું જોવા મળે? આપણને ઇન્ક્રીઝ જ જોવા મળશે. કે ભલે એક્સપાન્શન થતું હોય કે પછી કમ્પ્રેશન થતું હોય, એન્ટ્રોપી શું થવાની? ઓલવેઝ ઇન્ક્રીઝ થવાની. તો એ કેમાં થવાનું? આપણું ઇરિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસમાં. સમજ પડી ગઈ? રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય ને ઇરિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય છે? હવે આપણે જેમ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે ને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર માટે બધા રિલેશન્સ ડિરાઈવ કરી ગયા, એવી રીતે આપણે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ માટે બી સેમ વસ્તુ પરફોર્મ કરવાની છે. તો ફોર રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ આપણે શું બતાવ્યું છે? અહીંયા પીવી રિલેશન બતાવ્યો છે અને ટીએસ રિલેશન બતાવ્યો છે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ માટે. બરાબર, કે જ્યારે મારું આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ થાય છે ત્યારે મને પ્રેશર અને વોલ્યુમ વચ્ચે શું રિલેશન જોવા મળે છે, ને ટેમ્પરેચર અને એન્ટ્રોપી વચ્ચે શું રિલેશન જોવા મળે છે, એ આપણને બતાવ્યું છે અહીંયા ફિગર નંબર 3.10 માં. શું કીધું? કે ફિગર 3.10 shows PV and TS diagram of isentropic process in which system of m kg of ideal gas changes its state from 1 to 2. Entropy remains constant during the process. શું કીધું? કે આપણે જે ગ્રાફ બતાવ્યા છે એ શું બતાવે છે? આપણને આઇસેન્ટ્રોપિક પ્રોસેસ બતાવે છે. બરાબર, કે જેમાં m kg ઓફ ગેસ છે એને મેં ઇનિશિયલ સ્ટેટ 1 માંથી લઈને ફાઇનલ સ્ટેટ 2 માં લઈ ગયો, અને આ પ્રોસેસમાં એન્ટ્રોપી શું રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. બરાબર, પછી P1, V1, T1 આર પ્રેશર વોલ્યુમ એન્ડ ટેમ્પરેચર ઓફ ધ સિસ્ટમ એટ સ્ટાર્ટિંગ પોઈન્ટ. મતલબ કે સ્ટેટ 1 પર મારું કેટલું પ્રેશર છે? P1 જેટલું, ટેમ્પરેચર T1 જેટલું, ને વોલ્યુમ V1 જેટલું. ને P2, V2, T2 ઇક્વલ ટુ રિસ્પેક્ટિવ પ્રેશર ટેમ્પરેચર વોલ્યુમ એટ ધ ફાઇનલ સ્ટેજ, મતલબ કે પોઈન્ટ 2 પર. યર ફર્સ્ટ વી વિલ ડિરાઈવ ધ ઇક્વેશન ઓફ સ્ટેટ PV⁻γ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ફોર આઇસેન્ટ્રોપિક પ્રોસેસ. પહેલા આપણે શું કરશું? આમાં કે આઇસેન્ટ્રોપિક મતલબ કે રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ માટે આપણે PV⁻γ ઇક્વલ ટુ શો
इक्वल टू सी ये वस्तु आपने डिवाइड करवानी चाहिए बराबर। तो एना माटे आपने पहले शुं करिए अकॉर्डिंग टू फर्स्ट लॉ ऑफ थर्मोडायनेमिक्स, फर्स्ट लॉ ऑफ थर्मोडायनेमिक्स में शुं मालूम आपने डी क्यू इज इक्वल टू डी डब्ल्यू प्लस डी यू, डी क्यू बराबर डी यू प्लस डी डब्ल्यू। पण आइसेंट्रोपिक प्रोसेसर शुं थवानुं हीट ट्रांसफर नी वेल्यू जीरो आवशे बराबर, डी यू नी वेल्यू केटली आवानी एम सी वी डेल्टा डी, ने डी डब्ल्यू केटलुं आवशे आपणुं पी डी वी, बधी वेल्यू इनपुट करो तो शुं थवानुं जीरो इज इक्वल टू डी यू प्लस डी डब्ल्यू बराबर। डी यू नी वेल्यू इनपुट करो, डी डब्ल्यू नी वेल्यू इनपुट करो तो शुं आवानुं जीरो इज इक्वल टू, जीरो इज इक्वल टू एम सी वी डी टी प्लस पी डी वी बराबर। आ वस्तु मिलू पछी फ्रॉम कैरेक्टरिस्टिक गैस इक्वेशन, हवे आपणे शुं लीधुं कैरेक्टरिस्टिक गैस इक्वेशन नो यूज कर्यो तो पीवी इज इक्वल टू एम आर टी आपणे मळे, मळे ने पीवी इक्वल टू एम आर टी आपणी पासे छे कैरेक्टरिस्टिक गैस इक्वेशन। हवे आ इक्वेशन आपणे शुं करीए डिफरेंशिएट करीए, डिफरेंशिएटिंग दिस इक्वेशन शुं मळे आपणने पी डी वी प्लस वी डी पी इक्वल टू एम आर डी टी बराबर। पी डी वी प्लस वी डी पी इज इक्वल टू एम आर डी टी एम અને આર શું છે આપણું કોન્સ્ટન્ટ છે બરાબર। તો ઇક્વેશન મળ્યું આપણને પી ડી વી પ્લસ વી ડી પી ઇક્વલ ટુ એમ આર ડી ટી। હવે આ જે ઇક્વેશન છે એમાંથી ડી ટી ને ઘટતા બનાવો તો શું મળશે, ડી ટી ઇઝ ઇક્વલ ટુ પી ડી વી પ્લસ વી ડી પી અપોન માં એમ આર બરાબર। હવે આપણી જે ઇક્વેશન ની વેલ્યુ મળી ડી ટી ની વેલ્યુ એ આપણે ઓપન ઇક્વેશન મૂકી દઈએ, કયો ઇક્વેશન जीरो इज इक्वल टू एम सी वी डी टी प्लस पी डी वी, एमां डी टी नी वेल्यू इनपुट करो तो शुं थई जवानुं एम सी वी डी टी प्लस पी डी वी इक्वल टू जीरो, एमां आपणे शुं कर्युं डी टी नी वेल्यू इनपुट करी तो शुं थई जशे एम सी वी पी डी वी प्लस वी डी पी अपॉन मां एम आर प्लस पी डी वी। हवे आ इक्वेशन मां अहींयाथी मास अने अहींयाथी मास कैंसल आउट थई जवानुं। હવે શું કરીએ આપણે ઇક્વેશન ને પાછું લખીએ, શું થશે કે સીવી ઇન્ટુ પીડીવી પ્લસ વીડીપી અપોન માં આર ઇઝ ઇક્વલ ટુ પીડીવી પ્લસ પીડીવી ઇક્વલ ટુ ઝીરો। હવે આમાં શું કરીએ આપણે એલસીએમ લઈ લઈએ તો શું લખાય, સીવી પીડીવી પ્લસ વીડીપી પ્લસ આર પીડીવી ઇક્વલ ટુ ઝીરો બરાબર। તો આપણને ખબર છે કે રિલેશનશીપ બિટવીન સીપી અને સીવી શું આવે, સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર બરાબર, એટલે કે જ્યાં બી આર છે ત્યાં શું લખવાનું છે આપણે સીપી માઇનસ સીવી। તો શું મળે આપણે ઇક્વેશન મળશે આપણને સીવી પીડીવી પ્લસ વીડીપી પ્લસ સીપી માઇનસ સીવી ઇન્ટુ પીડીવી ઇક્વલ ટુ ઝીરો। હવે બધા બ્રેકેટને ઓપન કરી નાખો તો શું મળશે, સીવી પીડીવી પ્લસ સીવી વીડીપી પ્લસ સીપી PDV માઇનસ CV PDV ઇક્વલ ટુ ઝીરો। હવે આ ઇક્વેશનમાં બે વેલ્યુ કટ થઈ જશે, કઈ માઇનસ C PDV અને CV PDV બધો કટ થઈ જવાનું, તો શું બચવાનું CV VDP પ્લસ CP PDV ઇક્વલ ટુ ઝીરો, આ મળી ગયું। હવે આખા ઇક્વેશનને શું કરો, ડિવાઇડેડ બાય CV કરી નાખો બરાબર, કેમ કે આપણે ગામા લેવાનું છે ને, ગામાની વેલ્યુ કઈ આવે સીપી અપોન માં સીવી, એટલે કે આપણે શું કરવાનું આખા ઇક્વેશન સીપી સીવી થી ડિવાઈડ કરી નાખો તો શું મળશે, વીડીપી પ્લસ સીપી અપોન માં સીવી ઇન્ટુ પીડીવી ઇક્વલ ટુ ઝીરો બરાબર। સમજ પડી આપણે ઇક્વેશન ક્યાંથી લઈ આવ્યા, આપણને ઇક્વેશન મળી ગયો સીપી અપોન સીવી ના ફોર્મમાં। હવે આપણને ખબર છે કે સીપી અપોન માં સીવી ઇક્વલ ટુ શું થાય, ગામા થાય, તો સીપી અપોન સીવી ની વેલ્યુ રિપ્લેસ કરો તો શું મળવાનું આપણને કે VDP પ્લસ ગામા PDV ઇક્વલ ટુ ઝીરો બરાબર। આ થઈ ગયું, હવે આ ઇક્વેશનને PV થી ડિવાઈડ કરી નાખો બરાબર, તો શું મળે DP અપોન માં P પ્લસ ગામા DV અપોન માં V ઇક્વલ ટુ ઝીરો બરાબર। હવે શું કરો, આપણે જે ગામા DV અપોન માં V છે એને શું કરો ઇક્વલ ટુ ની પેલી સાઈડ લઈ જાઓ, તો DP અપોન માં P ઇઝ ઇક્વલ ટુ માઇનસ ગામા DV અપોન માં D, આટલી વસ્તુ મળી ગઈ, સમજ પડી કેવી રીતે આવ્યું। હવે આપણે ફાઇનલ સ્ટેપ કરવાનો છે કે આ જે ઇક્વેશન મળ્યું આપણને કયો ડીપી અપોન માં પી ઇક્વલ ટુ માઇનસ ગામા ડીવી અપોન માં વી, એને ઇન્ટિગ્રેશન કરી નાખો તો આપણને શું મળશે,
integration dp upon p is equal to minus integration gamma dv upon v. So integrate karo to so log 1 upon p no integration shu thai log p. So log p is equal to minus gamma log v plus log c1 barabar. चलो माइनस गामा ने वैल्यू ने आ बाजू ले आओ तो लॉग पी प्लस गामा लॉग वी इक्वल टू लॉग सी वन. हमें गामा ने आप शू करिए पावर में ले जाए तो लॉग पी वी रेस टू गामा इज इक्वल टू लॉग सी वन. एंटी लॉग ले लो तो शू मिलवा पी वी रेस टू गामा इज इक्वल टू सी बराबर. जयरे के सी वैल्यू बदली है कॉन्स्टंट. हम आज अपने इक्वेशन मिलो शू कहवा कि इक्वेशन ऑफ स्टेट फॉर आइसेंट्रोपिक प्रोसेस बहुत इम्पोर्टेंट डेरिवेशन है. एक्जाम में घनी वक्त पूछाई गयु कि प्रूव का पीछे डीआर इक्वेशन ऑफ पीवी रेस टू गामा इक्वल टू कॉन्स्टंट फॉर आइसेंट्रोपिक प्रोसेस. पीवी रेस टू गामा इक्वल टू सी थाय वस्तु तारू आने बताओ बहुत इम्पोर्टेंट है. खास ध्यान रखो आम कई वस्तु नहीं समझ पड़ो तो मैंने कॉन्टेक्ट करो कॉल करो मैसेज करो आ वीडियो ने लाइक करो ने शेर करो ने जरूर चैनल ने सब्सक्राइब करो. थैंक यू फॉर वॉचिंग दिस वीडियो.